हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। आज आप धोरण 11 एकम कसोटी विषय फिजिक्स एनो पार्ट नंबर 2 लेके आगलना पार्ट 1 नी अंदर विभाग ए बी अने सी त्रण सोल्व कराया था अने हवे जे पार्ट डी छे ई पार्ट डी नी अंदर आपणे 5 मार्क्स नो प्रश्न पूछवानो। केटला मार्क्स नो छे? 5। बे प्रश्न पूछवाना, एक एनो અથવાનો પ્રશ્ન પૂછ્યો છે, તો વેરી વેરી ઇઝી પ્રશ્ન, ખૂબ જ મજા આવશે, રેડી? તો હજુ આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે જે લાલ બટન છે ને સબસ્ક્રાઇબ કરો, જેના કારણે અવનવા વિડીયો આવતા રહેશે। ધોરણ 11 સાયન્સ ફિઝિક્સ કેમેસ્ટ્રીના, ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ કેમેસ્ટ્રી, ધોરણ 10 સાયન્સ મેથ્સ, દરેકના વિડીયો આપણી ચેનલમાં આવતા રહેશે। તો વધારે વધારે શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ચલો હવે આપણે આગળ જોઈએ વિડીયો। તો એક્ઝામ્પલ નંબર વિભાગ ડી નો 12મું એક્ઝામ્પલ કયું છે? 12મું એક્ઝામ્પલ છે, મસ્ત એક્ઝામ્પલ છે, સાવ ઈઝી એક્ઝામ્પલ પૂછ્યું છે અને ઈઝી મેથડથી આપણે જોઈએ। તો પ્રશ્નનું નામ હતું કે સરવાળા અને તફાવતની ત્રુટી, ગુણાકાર અને ભાગાકારની ત્રુટી અને ઘાતાંકવાળી ત્રુટીઓ સમજાવો, એવો પ્રશ્ન અંદર આપણે પૂછણો હતો, રેડી? તો આપણે જોઈએ સરવાળા અને તફાવતની ત્રુટી, સરવાળા અને તફાવતની ત્રુટી। તો વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ કિંમત આપણે આગળ એક્ઝામ્પલ જોયા, ત્રુટી ઉતારતા હતા, શું ધારતા હતા? ત્રુટી, કોઈ સાધનની મર્યાદા, સાધનની મર્યાદા, ખામી, શું હોય? ખામી હોય તો એ સરવાળાની પણ હોઈ શકે, બાદબાકી પણ હોઈ શકે, ગુણાકાર હોઈ શકે, ભાગાકાર પણ હોઈ શકે, અથવા ઘાતાંકવાળી પણ હોઈ શકે। તો જોઈએ સરવાળા અને તફાવતની ત્રુટી। તો સરવાળા માટે પહેલા આપણે પહેલી જોઈએ સરવાળા માટે, તો કોઈ પરિણામ ઝેડ છે એનો કુલ સરવાળો કેટલો થાય? એ વત્તા બી। તો ઝેડની નિરપેક્ષ ત્રુટી કઈ? એ વત્તા બી। તો ત્રુટી માટે આપણે ઝેડની નિરપેક્ષ ત્રુટી ડેલ ઝેડ વિચારીશું, એની નિરપેક્ષ ત્રુટી ડેલ એ તારીશું, બીની નિરપેક્ષ ત્રુટી ડેલ બી, એટલે કે એ વત્તા બીનો સરવાળો કુલ કેટલો થાય? તો કે ઝેડ થાય છે। ઓકે, તો એ વત્તા બીને આપણે બરાબર શું ધાર્યા? ઝેડ ધાર્યા। ચલો ઝેડને હું કોમન કાઢી દીધો, ઝેડને શું કરી દીધા? કોમન કાઢી દીધા। ચલો બંનેનો સરવાળો કરો, ડેલ એ વત્તા ડેલ બી બરાબર કેટલા મળે નિરપેક્ષ ત્રુટી? તો કે ડેલ ઝેડ, કારણ કે ઝેડની ત્રુટી કઈ છે? નિરપેક્ષ ત્રુટી ડેલ ઝેડ પણ છે, ડેલ એ છે અને ડેલ બી પણ છે। તો ડેલ એ વત્તા ડેલ બી બરાબર કુલ કેટલો થાય? ડેલ ઝેડ। તો નિરપેક્ષ ત્રુટી પણ કેટલી મળે? તો યાદ રાખજો, પ્લસ માઇનસ એટલે હંમેશા સરવાળો છે, એટલે સરવાળાની ત્રુટી મળશે, કેટલી મળશે? તો ડેલ ઝેડ બરાબર ડેલ વત્તા ડેલ એ વત્તા ડેલ બી। ચલો આગળનો પ્રશ્ન જોઈએ, તફાવત એટલે બાદબાકીની ત્રુટી, અહીંયા એ વત્તા બી કરીએ તો અહીંયા એ માઇનસ બી કરીશું, એ માઇનસ બી। તો જોઈએ એ માઇનસ બી, તો ઝેડ પ્લસ માઇનસ ડેલ ઝેડ, એ પ્લસ માઇનસ ડેલ એ માઇનસ બી, ડેલ બી પ્લસ ડેલ બી પ્લસ માઇનસ, રેડી? ચલો એ માઇનસ બી એને બહાર કાઢી દીધા, માઇનસનું માઇનસ પદ, ચલો એ ડેલ એ પ્લસ માઇનસ ડેલ બી, એ માઇનસ બી બરાબર કેટલા મૂક્યા આપણે? ઝેડ મૂક્યા, તો ડેલ ઝેડ બરાબર નિરપેક્ષ ત્રુટી કેટલી મળી? તો કે ડેલ એ પ્લસ ડેલ બી। તો યાદ રાખજો, સરવાળાની નિરપેક્ષ ત્રુટી અને બાદબાકીની ત્રુટી કેવી હશે? હંમેશા સમાન જ જોવા મળશે, કેવી જ મળશે? સમાન જોવા મળશે। તો વિદ્યાર્થી મિત્રો, ચલો હવે ગુણાકાર અને ભાગાકારની રીત, તો વિદ્યાર્થી મિત્રો ચલો ગુણાકાર, તો અહીંયા આપણે સરવાળો કરતા હતા, અહીંયા બાદબાકી કરતા હતા, એ અને બી, તો અહીંયા બંનેનો શું કરવાનો? ગુણાકાર કરવાનો, એ અને બી નો ગુણાકાર કેટલો થાય? તો કે ઝેડ થાય છે। ઓકે, તો જુઓ ઝેડ પ્લસ ડેલ ઝેડ ઇક્વલ ટુ એ પ્લસ માઇનસ, એ પ્લસ માઇનસ ડેલ એ ગુણાકાર થાય, ગુણાકાર, રેડી? બી પ્લસ માઇનસ ડેલ બી, ચલો એ બી બંનેનો કોઈ ગુણાકાર, એ ગુણ્યા બી તો એ બી થયું, ચલો ડેલ એ ગુણ્યા બી એટલે ડેલ એ બી થયું, પ્લસ માઇનસ બી ડેલ એ તો બી ડેલ, ડેલ બી ગુણ્યા ડેલ બી, ઓકે, રેડી? ચલો ડાબી બાજુ એ ઝેડ વડે ભાગો અને જમણી બાજુ એ બી વડે ભાગો, ચલો એ બી વડે અને ભાગો તો જતું રહેશે એ બી બી,
रेडी चलो डेल ए बी ने मु ए बी वडे भागो तो कई पद जतु रहेशे तो बी जतु रहेशे कई जतु रहेशे बी जतु रहेशे तो एवी रीते तमे भागाकार करशो तो तमने सेलो लाइफ टाइम केटलो मळशे तो के डेल झेड भाग्या झेड इक्वल बराबर डेल ए भाग्या ए प्लस डेल बी भाग्या बी तो आ हती गुणाकारनी त्रुटि એવી રીતે ભાગાકારની ત્રુટિ અહીંયા આપણે ગુણાકાર કરતા હતા વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કરવાનો ખાલી સરીત સમજાવી દઉં એ તમારે જાતે જવાબ કરવાનો એ ભાગ્યા બી તમે ભાગાકાર છે તો જવાબ પણ એનો જ આવશે ગુણાકારમાં જે ત્રુટિ મળી નિરપેક્ષ ત્રુટિ તે જ ત્રુટિ ભાગાકારની અંદર આવશે પણ તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની શું કરવાની ઘરે પ્રેક્ટિસ કર મજા આવશે ઈઝી પ્રશ્ન છે ઓકે પરંતુ આની અંદર એક બીજો વધારાનો ટોપિક ઉમેર્યો છે બીજો એક વધારાનો ટોપિક વિદ્યાર્થી મિત્રો ઉમેર્યો છે એ શું હતો કે ઘાતવાળા અવલોકનની ત્રુટિ યાદ રાખજો અહીંયા હું તમને સમજાવી દઉં કે ઘાતવાળા અવલોકનોની ત્રુટિ સમજાવો હવે વિદ્યાર્થી મિત્રો ઘાતવાળા કયું ઘાત કીધું હે તમે કહેશો ઘાતવાળા કઈ ત્રુટિ શું કહેશું એક ઉદાહરણ જોઈએ એક ઉદાહરણ જોઈએ ચલો એક ઉદાહરણ જોઈએ ઝેડ બરાબર એનો ઘન ચલો ઘાત થઈ ગઈ સમજણ પડી ત્રુટી કેટલી ઝેડ એ ઝેડ કોની છે એ ઘનની હે કોની હે એ ઘનની થાબડ્યો ઓકે એ ઘનની ત્રુટી કેટલી હે ઝેડ છે નિરપેક્ષ ત્રુટી ચલો હવે એનું વિસ્તરણ કરો વિસ્તરણ નહીં કરવાનું હા હા ઘન નહીં કરવાનું એનો ઘન નીકળે ના થાય નીકળે ના થાય ચલો જોઈએ ઓકે ઘાત વાળું તો અહીંયા જો ઝેડ છે તો ડેલ ઝેડ ભાગ્યા શું થાય ઝેડ કરવાનો નિરપેક્ષ ત્રુટિ શોધવાની હો ચલો ડેલ ઝેડ ભાગ્યા ઝેડ હવે અહીંયા ઘાત છે સાહેબ પરંતુ ઘાત હવે તો ઘાત કઈ નહીં ઘાત આગળ મૂકી દેવાનું ડેલ એ ભાગ્યા એ એની નિરપેક્ષ ત્રુટિ મળી જઈ ઘાત વાળી રેડે ચલો આગળ એક એક્ઝામ્પલ ગણ્યું તો આપણે આવું ઓકે આગળ આપણે આવું એક્ઝામ્પલ ગણ્યું તો ચલો બીજું ઉદાહરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો કોઈ બીજું ઉદાહરણ જોઈએ વધારે સમજણ પડશે ઘાતવાળી ત્રુટિ બસ આટલું જ લખવાનું બીજું કંઈક કરવાનું નહીં ચલો બીજું એક ઉદાહરણ આપીએ તમને કે ઝેડ બરાબર એપી એક ઉદાહરણ લઉં એપી ચલો બી ક્યુ ભાગ્યા સી સી આર ડી એસ DS ચલો આનો આપણે શું કરીશું તો કોઈ કરવાનું નથી માત્ર ને માત્ર મગજ તોડાવવાનું છે શું કરવાનું હે મગજ તોડાવવાનું કઈ રીતે જુઓ આ જેમ કર્યું તે એવી રીતે જ ચલો આની હું ગણતરી નીચે કરું હો ચલો ડેલ ઝેડ ભાગ્યા ઝેડ ચલો એની ઘાત કેટલી છે P તો P આગળ લખી દો ડેલ A ભાગ્યા A પ્લસ યાદ રાખજો શું કરવાનું હે હંમેશા પ્લસ કરવાનું ચલો બી ની ઘાત કેટલી છે તો ક્યુ ક્યુ આગળ લખી દો ચલો ડેલ બી ભાગ્યા બી પ્લસ યાદ રાખજો પ્લસ જ કરવાનું હંમેશા કોઈ ઘાત વાળી ત્રુટિ આવે હંમેશા શું યાદ રાખવાનું પ્લસ કરવાનું ઓકે ચલો સી ની ઘાત કેટલી આર તો અહીંયા આર લખું ડેલ સી ભાગ્યા સી પ્લસ ડી ની ઘાત કેટલી એસ તો એસ ને આગળ લખું ચલો ડેલ એસ ભાગ્યા આ ડેલ ડી ભાગ્યા અને ભાગાકારની ત્રુટિ તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની તો આવી અવનવી માહિતી આપણે જોઈએ ચલો સ્ક્રીનશોટ પાડી દો અને વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ્પલ પૂછાઈ ગયું હતું ટેસ્ટની અંદર આજે એકમ કસોટી હતી એકમ કસોટીમાં પ્રશ્ન આપણે પૂછાઈ ગયો છે ઓકે અને એ પણ ગણાય આપણે કેટલો જવાબ આવતો હતો લગભગ 13% જેટલો જવાબ આવતો હતો કેટલો આવતો હતો 13% જેટલો તો આ ઘાતવાળમાંથી પ્રશ્ન પૂછાઈ ગયો છે ચલો વિદ્યાર્થી મિત્રો હવે આગળનો પ્રશ્ન જોઈએ કયો પ્રશ્ન જોઈએ આગળનો દાખલા નંબર 13 તો ત્રુટિ તો તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો ત્રુટિની તમને ખબર છે ત્રુટિ કોને કહેવાય કે કોઈ સાધનની મર્યાદા હોય ખામી હોય સાધનની અંદર ખામી જોવા મળે વર્નિયર કેલિપર્સની અંદર આપણે આગળ જોઈએ તો આગળના વિડિયા તમે જોયા હશો તો આગળના વિડિયા તમે જોયા હશો તો તમને ખબર હશે કે ત્રુટિ એટલે શું
कोई साधन ની અંદર મર્યાદા, સાધન ની અંદર કોઈ ખામી હોય, શું હોય? ખામી હોય, બરોબર, એને ત્રુટિ કહે છે. ચલો એક્ઝામ્પલ કયું હતું? તો એક એક્ઝામ્પલ હતું આપણે ચોપડીનું, બરોબર. રકમ જોઈએ, શું જોઈએ? રકમ. તો રકમ છે આર વન બરાબર 100+3. ચલો આર વન નો અવરોધ યાદ રાખજો, આર વન 100+-3 ઓમ, આર વન બરાબર 100+3 ઓમ. આર ટુ બરાબર તમને આપી દીધો હે 400+-200 હે, રેડી, 200+-4 ઓમ, રેડી. તો શ્રેણીમાં સમાંતરમાં જોડેલ છે, તો શ્રેણી જોડાણનો અને સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ આપણે શોધવાનો છે. અને આની અંદર તમને સૂત્ર પણ આપી દીધા, એ સૂત્રનો ઉપયોગ કરીને. ચલો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે શ્રેણી જોડાણ માટે જોઈએ. કોના માટે જોઈએ? શ્રેણી જોડાણ માટે, શ્રેણી જોડાણ માટે. ચલો શ્રેણી જોડાણમાં આપણે એનો અવરોધ શોધીએ, સમતુલ્ય અવરોધ મારે શોધવો છે. શ્રેણી એટલે આર એસ સિરીજ કહીશું, આર વન પ્લસ આર ટુ, રેડી. ચલો આર વન આ એની ત્રુટિ કહેવાય, 3 અને 4 શું કહેવાય? અવરોધની ત્રુટિ કહેવાય, બરોબર. પણ અવરોધ કેટલો આપી દીધો હોય? 100+200. તો કુલ અવરોધ આપણને કેટલો મળ્યો? તો આર એસ બરાબર 300 ઓમ. કેટલો મળ્યો? 300 ઓમ. પરંતુ હવે શ્રેણી જોડાણમાં નિરપેક્ષ ત્રુટિ ઉદ્ભવે છે. શું ઉદ્ભવે? શ્રેણી જોડાણમાં, શ્રેણી જોડાણમાં શું ઉદ્ભવે? નિરપેક્ષ ત્રુટિ ઉદ્ભવે છે. તો નિરપેક્ષ ત્રુટિ કેટલી ઉદ્ભવે? તો નિરપેક્ષ ત્રુટિ માટે ડેલ આર એસ કહીશું, ઇક્વલ ટુ ડેલ આર વન પ્લસ ડેલ આર ટુ. ચલો ડેલ આર એસ ઇક્વલ ટુ ડેલ આર વન કેટલી ઉદ્ભવણી? તો 3. અને ડેલ આર ટુ કેટલી ઉદ્ભવણી છે? તો કે 4. તો ડેલ આર એસ બરાબર કેટલી ઉદ્ભવણી? +-ત્રુટિ 7 ઓમ ઉદ્ભવણી. કેટલી ત્રુટિ ઉદ્ભવણી છે? રેડી, એટલો જવાબ આવે છે. ઓકે, હવે એનો આપણે સમતુલ્ય અવરોધ શોધીએ વિદ્યાર્થી મિત્રો. ચલો હવે સમતુલ્ય અવરોધ, ચલો સમતુલ્ય અવરોધ આ બંનેનો સરવાળો કરો, 7 × 3 300, એટલે આર ડેલ એસ ઇક્વલ ટુ 300+-7 ઓમ. સમજણ પડે? તો આ શું મળ્યું? કઈ અઘરું છે? ના, નથી. સમજણ પડે? કેટલું મળ્યું? 300+-7 ઓમ. કેટલો? તો શ્રેણી જોડાણ સમતુલ્ય અવરોધ કેટલો વિદ્યાર્થી મિત્રો મળ્યો? 300+-7 ઓમ. ચલો હવે સમાંતર જોડાણનું, હવે આપણે કોનું શોધવાનું છે? સમાંતર જોડાણ. શેનું શોધવાનું છે? સમાંતર જોડાણ. ચલો સમાંતર જોડાણનું સૂત્ર આપણને ખબર છે, હા, કયું છે સમાંતર જોડાણનું? અને આરપી કહીશું વિદ્યાર્થી મિત્રો, સમાંતર જોડાણનું સૂત્ર આર વન આર ટુ ભાગ્યા આર વન પ્લસ આર ટુ. ચલો આર વન પ્લસ આર વન ગુણ્યા આર ટુ, તો 100 × 200 ભાગ્યા 100+200. ચલો જવાબ કેટલો આવે છે કરો? કેટલો આવે છે? 200 × 100 કરો અને ભાગ્યા 100+200 કરો, મેડમ મેડમ ઉડાડ દો, કેટલો જવાબ આવે છે? કેટલો આવ્યો? તો જવાબ આવે છે 66.7 ઓમ. કેટલો આવે? 66.7 ઓમ. વધારે હું ગણતરી કરતો નથી, તમારે જાતે કરવાની છે. ઓકે, તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે એનો શોધવાનું છે. હવે આપણે શોધવાનું છે સમાંતર જોડાણની અંદર નિરપેક્ષ ત્રુટિ, બરોબર. આપણે અવરોધ શોધ્યો, જેમ અહીંયા શ્રેણી જોડાણમાં શોધ્યો એવી રીતે આનો શોધ્યો આપણે. હવે સમાંતર જોડાણમાં આપણે શોધવાની છે સમાંતર જોડાણમાં નિરપેક્ષ ત્રુટિ.
તમને ઓલરેડી રકમની અંદર તમે જુઓ રકમની અંદર તમને સૂત્ર આપ્યું છે શું આપ્યું હે સૂત્ર વિદ્યાર્થી મિત્રો આપી દીધું છે ચલો સૂત્ર કયું આપ્યું છે જુઓ અંદર ધ્યાન રાખો અંદર તમે ધ્યાન રાખો એવી રીતે પણ આપણે શોધવું હોય તો શોધી શકાય છે તો ડેલ આરપી યાદ રાખજો ડેલ આરપી ભાગ્યા ડેલ આરપી નો સ્કેર થશે ના આરપી નો સ્કેર થશે સૂત્ર યાદ રાખજો ઇક્વલ ટુ ડેલ આર વન ભાગ્યા આર વન નો સ્કેર પ્લસ ડેલ આર ટુ નો ભાગ્યા આર ટુ નો સ્કેર ચલો હવે આ પદને બંને પદ વડે શું કરવાના ગુણી લેવાના શું કરવાના છે ગુણી લેવાના છે તો જુઓ ડેલ આર પી આ જે નીચે ભાગાકારનું પદ ઉપર લઈ જશે બંને વર્ગ છે અહીં શું આપી દીધો હે વન તો બંને પદોને આપણે ગુણી લઈએ તો આર પી ડેલ આર વન ભાગ્યા આર વન નો સ્કેર પ્લસ આર પી ડેલ આર ટુ આર ટુ નો સ્કેર ચલો કિંમત મૂકો ડેલ આર વન એટલે ત્રણ ચલો આરપી કેટલા છે તો 66.7 ડેલ આર વન કેટલા ઓમ આવ્યા તમને ત્રણ છે આર વન કેટલા છે 100 નો સ્કેર પ્લસ આરપી કેટલા હે તો 66.7 આર ટુ કેટલા છે તો 4 કેટલા છે 200 નો સ્કેર ઓકે ચલો જવાબ કરો કેટલો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો હા પરંતુ જ્યારે આનો તમે એવું બંને પદ વડે ગુણો તો આ બંનેનો સ્કેર કરવાનો શું કરવાનો છે સ્કેર યાદ રાખજો આ સૂત્રની અંદર ખૂબ જ મિસ્ટેક થાય છે દરેકને તો કે જ્યારે આખા પદને ગુણાકાર કરો છો ત્યારે આરપીને બંને બાજુનું શું લઈ લેવાનો વર્ગ લઈ લેવાનો શું લઈ લેવાનો છે વર્ગ વિદ્યાર્થી મિત્રો થોડી તકલીફ છે પડાય કારણ કે ગરમી છે ખૂબ પડે વરસાદ આવતો નથી એનું કારણ છે ચલો આનો પણ સ્કેર લઈ લો કારણ કે ઉપર આરપી સ્કેર તો આનો પણ સ્કેર ચલો કરો ગણતરી કરો આનો સ્કેર કરો પછી 100 નો સ્કેર કરો ત્રણ વડે 100 ભાગો પછી ગુણાકાર કરી લો બરોબર પ્લસ કરવાના જે રીતે આમાં કર્યો એ રીતે આની અંદર પણ કરો કેલ્ક્યુલેટર જ લઈને જ બેસવાનો તો જવાબ તમારો આવે છે ડેલ આરપી નો તો કે ડેલ આરપી ઇક્વલ ટુ આ પદનો આખોનો જવાબ કેટલો આવે છે તો એનો જવાબ આવે 1.33 1.33 46 67 કેટલો આવે છે 46 67 પ્લસ હવે આ પદનો તમે ગુણાકાર કે ગણતરી કરો તો આની ગણતરી તમને કેટલી મળશે તો આની ગણતરી તમને મળશે 0.44 48 89 ચલો દરેકનો સરવાળો કરો તો કે ડેલ આરપી ચલો એક ના તો એક રહેશે ત્રણ ને ચાર સાત ત્રણ ને ચાર કેટલા થશે સાત થશે ત્રણ ને ચાર સાત થશે ચાર ને ચાર આઠ રેડી પછી આટલા ઉધી રાખીએ તો ડેલ આરપી ઇક્વલ ટુ 1.77 છે મોટા પોચ કરતા 1. કેટલા કરીશું આપણે 8 કેટલા કરીશું 8 ચલો આનું સમતુલ્ય અવરોધ શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો તો સૂત્ર શું થશે આર ડેશ પી ઇક્વલ ટુ આરપી પ્લસ ડેલ આરપી ચલો આર ડેશ પી આરપી કેટલું મળ્યું આપણને તો આરપી મળ્યું 66.7 પ્લસ માઇનસ અને ડેલ આરપી કેટલું મળ્યું 1.8 આ એનું શું મળ્યું આપણને સમતુલ્ય અવરોધ શું મળ્યો હે સમતુલ્ય અવરોધ ચલો વિદ્યાર્થી મિત્રો એક સ્ક્રીનશોટ પાડી દો હવે આપણે એકમ કસોટી સંપૂર્ણ આપણે સોલ્યુશન કરાયું પરંતુ કોઈ મિસ્ટેક રહી જાય મારાથી તો મને કહેજો તો એનું આપણે સોલ્યુશન કરીશું હવે જે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 1 ને 2 આપણે સંપૂર્ણ પૂરા કરીશું બીજું ચેપ્ટર પૂર્ણ કર્યું છે
હવે આપણે ટૂંક સમયમાં ત્રીજો ચેપ્ટર શરૂઆત કરીશું અને જે વિદ્યાર્થીઓ હજુ વાંચવાનું અથવા ટેસ્ટ પેપર સોલ્યુશન કરવાનું નથી કર્યું તે કરી દેજો, જેના કારણે તમને વધારે મજા આવે. જો તમે નહીં કરશો મહેનત દરરોજની દરરોજ તો થોડું હાર્ડ લાગશે. એટલા માટે દરેકને મારી વિનંતી છે કે તમે આ તૈયારી કરી દેજો. હવે જે વિદ્યાર્થીઓ નવા છે, નવી આપણી ચેનલ જોઈ રહ્યા છે, એમને પણ એક વાતની તમને જાણ કરું છું કે જે તમારા આજુબાજુના કોઈ વિદ્યાર્થીઓ હોય, વાળી હોય, તો એમને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કે ટૂંક સમયમાં આપણે લાઈવ થવાના છીએ, એટલા વધારે ને વધારે શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.